શ્રી ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ચૂંટણી પહેલાં સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો, 1 લાખ રૂપિયાની સહાય ઈ શ્રમ કાર્ડ ધારકોને મળશે, 3000 રૂપિયાની સહાય જાન્યુઆરી મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો લાભ અને મહેસૂલી વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવે છે. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું 3000 રૂપિયાની સહાય ઈ શ્રમ કાર્ડ ધારકોને મળશે, કઈ યોજના અંતર્ગત મળશે એની સંપૂર્ણ વિગત જાણીએ. તો ઈ શ્રમ કાર્ડ ધારકોને દર મહિને 3000 રૂપિયા 95 રૂપિયા દર મહિને જમા કરાવીને મળશે 36000 રૂપિયા વાર્ષિક પેન્શન, એટલે કે દર મહિનાના 300 રૂપિયા એટલે કે 1 વર્ષના 36000 રૂપિયાનો લાભ મળશે. તો કેન્દ્ર મોદી સરકાર દેશની અસંગઠિત ક્ષેત્ર સાથે કામ કરતા જે મજૂર વર્ગ છે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકાર મજૂરો અને કામદારોને આર્થિક રીતે મજબૂત કરવા તેના ભવિષ્યને સુરક્ષિત બનાવવા પ્રયાસ કરી રહી છે. તો કેન્દ્ર સરકારની એક ખૂબ જ અદ્ભુત પેન્શન યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. તો મિત્રો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ કામદારોને 2 રૂપિયાનું રોકાણ કરી 36000 રૂપિયાની વાર્ષિક પેન્શન મેળવી શકે છે. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે બેંકમાં ખાતું અને આધાર કાર્ડ હોવું જોઈએ. તો તમારી પાસે બેંકમાં બચત ખાતું અને આધાર કાર્ડ હોવું જોઈએ. જો તમે ઈ શ્રમ કાર્ડની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમને ડાયરેક્ટ આ યોજનાનો લાભ મળશે. તો આ યોજનાની અંદર દર મહિને 300 અંતર્ગત જે આપણે વાત કરી કે 3000 રૂપિયાની સહાય, તો વાર્ષિક એટલે કે 1 વર્ષના 36000 રૂપિયાની સહાય સરકાર તમને ચૂકવશે. તો આ યોજના હેઠળ તમારી જાતની નોંધણી કરાવવી પડશે. આમાં દર મહિને 55 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 60 વર્ષ થશે ત્યારે પેન્શનનો લાભ મળશે. તો દરરોજ 2 રૂપિયા જમા કરાવીને દર મહિને તમે 3000 રૂપિયાનો પેન્શનનો લાભ મેળવી શકો છો. તો આ યોજનાની અંદર 3000 રૂપિયા દર મહિને મળશે, એટલે કે વર્ષના 36000 રૂપિયા મળશે 60 વર્ષ પછી. તો મિત્રો 18 વર્ષથી 40 વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ તો આનો લાભ તમે લઈ શકો છો. મિત્રો આની અંદર 18 વર્ષ છો તો આ યોજનાનો જોડાવી શકો છો. તો તમને દર મહિને 55 રૂપિયાનો પ્રીમિયમ ચૂકવવો પડશે, એટલે કે પ્રતિ દિવસના 2 રૂપિયા ઓછું જે છે એ ચૂકવવું પડશે. અને તમને દર વર્ષે 36000 રૂપિયાનો લાભ મળશે, એટલે કે દર મહિનાના 3000 રૂપિયા અને 12 મહિનાના 36000નો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે કામદાર પોતાના કોમન સર્વિસ સેન્ટર CSC સેન્ટરની અંદર નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે આધાર કાર્ડ, બચત જે પાસબુક છે એ, જનધન એકાઉન્ટ, મોબાઈલ નંબર હોવો જોઈએ. તો તમારે સંમતિ ફોર્મ આપવું પડશે, તે બેંકમાં જમા કરાવવાના રહેશે. તો બેંક માહિતી મળતાની સાથે જ કામદારના ખાતાની અંદર પૈસા કાપની દર મહિને PM શ્રમયોગી માનધન યોજના અંતર્ગત તમે લાભ લઈ શકશો. પછી તમારી 60 વર્ષની ઉંમર પછી ઈ શ્રમ કાર્ડ ધારકોને માનધન યોજના અંતર્ગત તમને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય. તો મિત્રો વધુમાં છે કે PM વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. તો મિત્રો આની અંદર PM વિશ્વકર્મા યોજનાની અંદર જેમને પણ ફોર્મ ભરવા હોય જે તમે ફોર્મ ભરી શકો છો. ધંધાધારીઓ છે, વ્યવસાય કરતા છે, એ અંતર કયા કયા વ્યવસાય માટે તમે ફોર્મ ભરી શકો છો. તો PM વિશ્વકર્મા યોજનાની અંદર જે તમને પ્રમાણપત્ર મળશે, દર દિવસનું એટલે કે 1 દિવસનું 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. તો મિત્રો ટ્રેનિંગ પૂર્ણ થયા પછી 15000 રૂપિયાની ટૂલકીટ મશીન સહાય મળશે. તો વિશ્વકર્મા યોજના જે ભાઈઓ બહેનો અંતર્ગત તમને મળશે 3 લાખ રૂપિયાની બિના ગેરંટી વિનાની લોન આપવામાં આવશે. તો ડિજિટલ લેવડદેવડ માટે પ્રોત્સાહન મળશે. તો ઉત્પાદનને ક્વોલિટી સર્ટિફિકેશન એ અંતર્ગત તમને માર્કેટિંગ માટે સહાય મળશે. તો મિત્રો સૌથી પહેલાં 1 લાખ રૂપિયાની લોન મળશે, પછી તમને 2 લાખ રૂપિયાની લોન મળશે, એમ કહીને તમને 3 લાખ રૂપિયાની લોનની સુવિધા મળવા પાત્ર થશે. તો આ પ્રકારના અલગ અલગ 18 પ્રકારના ધંધા છે. સુથાર છે, નૌકા નિર્માતા છે, અસ્ત્રકાર, દરજી, માળાકાર, રાજમિત્રી, સોની, કુંભાર, સ્મોચી, ધોબી, હજામ છે, તાળા બનાવનાર, હથોડા છે, બનાવે છે એ, મૂર્તિકાર છે, માછલી પકડનાર, અને મિત્રો લુહાર છે, ટોકરી ટોપલા બનાવે છે એ, ઢીંગલી અને રમકડા બનાવતા હોય એ તમામ આ કારીગરો છે એ લાભ લઈ શકે છે. તો આ તમામ કારીગરો લાભ લઈ શકે છે. તમે તમારા નજીકના જનસેવા કેન્દ્રમાં જઈને અત્યારે તમે ફોર્મ ભરી અને આ પ્રકાર અંતર્ગત PM વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી અને 1 લાખથી 2 લાખ અંતર્ગત તમે
સહાય મેળવી શકો છો. મિત્રો, વધુમાં છે કે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં સૌથી મોટી બેઠક રેશન કાર્ડ ધારકો માટે થઈ શકે છે, જેની અંદર રેશન કાર્ડ ધારકોને 2024ની અંદર મફત અનાજ સાથે રાજ્ય સરકારનું રેગ્યુલર અનાજની અંદર મળવાપાત્ર જથ્થો સૌથી મોટો નિર્ણય મીડિયા રિપોર્ટ અનુસાર લેવાઈ શકે છે. તો રાજ્ય સરકાર ઘઉં ચોખા જે બંધ કરી દેવામાં આવ્યા હતા, એ ફરીવાર લોકસભાની ચૂંટણીના કારણે ફરીવાર રેગ્યુલર અનાજની અંદર ઘઉં ચોખા ચાલુ કરવામાં આવી શકે છે. તો મિત્રો, આ સૌથી મોટી જાહેરાત ચૂંટણી પહેલાં થઈ શકે છે. તો મિત્રો, 2024 સુધી ડિસેમ્બર સુધી અનાજ માટે સૌથી મોટો નિર્ણય રેગ્યુલર અનાજની અંદર તુવેર દાળ, ચણા સાથે મિત્રો આની અંદર ખાંડની અંદર પણ નિર્ણય લેવાઈ શકે છે. મિત્રો, જાન્યુઆરી મહિનાની અંદર મળશે રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકારનું મફત 5 કિલો જે વ્યક્તિ અનાજ છે એ મળવાપાત્ર થશે. સાથે મિત્રો, ઘઉં ચોખા સાથે રાજ્ય સરકારની અંદર તુવેર દાળ છે, ચણા દાળ છે, ખાંડ છે, મીઠું મળવાપાત્ર થશે અને મિત્રો તેલ પણ વિતરણ કરવામાં આવી શકે છે. તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી યોજના અંતર્ગત મુંબઈ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જે રાશન કિટ માટે, તો એ પણ ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવાઈ શકે છે. તો મિત્રો, વધુમાં છે કે જે ઈ શ્રમ કાર્ડ ધારકોને જો તમને લાભ નથી મળતો, તમે ઈ શ્રમ કાર્ડ કઢાવી અને તમે આ અલગ અલગ જે લાભો છે એ મેળવી શકો છો. મિત્રો, આ જે અલગ અલગ પ્રકારના જે લાભો જે તમે જોઈ શકો છો એ અંતર્ગત તમે લાભ લેવા માંગતા હોય તો અત્યારે તમે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો. તો મિત્રો, વધુમાં છે કે ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવાયો છે. મિત્રો, જમીન રિઝર્વે બાબતે જે પ્રોમોલગેશન જે બાદની શક્તિ જે વધારાઈ સમયમર્યાદાની અંદર, તો 31 ડિસેમ્બર 2024 સુધી આ વધારાઈ છે સમયમર્યાદા. મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે જમીન રિઝર્વે અને પ્રોમોલોગેશન બાદની શક્તિ સુધારવા લઈને સરકારને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મિત્રો, જે સુધારવાને લઈને સમયમર્યાદામાં વધારો કર્યો છે, તો અત્રે જણાવીએ કે 1 વર્ષનો સમયગાળો વધારી 31 ડિસેમ્બર 2024 સુધી આ લંબાવી દેવામાં આવી છે. તો સમગ્ર રિઝર્વે મુદ્દે ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારના અનેક ફરિયાદો મળી હતી. તે વખતે રિસર્વે પ્રોમોલોગેશનની કામગીરી સમય વધારો કરી દેવામાં આવ્યો હતો. તો તેમણે જણાવી દઈએ કે અગાઉ રિસર્વે માટે એજન્સી પણ બદલાવીમાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી કેબિનેટ બેઠકમાં રિસર્વે પ્રોમોલોગેશન માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગના વર્તમાન મુખ્યમંત્રી પાસે જેમને CM પાસે ફરિયાદો આવતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તો રિસર્વેના નિર્ણય બાદ જે આ સર્વેની તમામ ક્ષતિ દૂર થશે. તો મિત્રો, એની અંદર આપણે વાત કરીએ તો જમીન રિસર્વે બાબતે કોઈ પણ ભૂલ હોય તો એ તમારી ભૂલને સ્વીકારવામાં આવશે અને એની નિકાલ કરવામાં આવશે. મિત્રો, જે ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય, ખેડૂતોના નામ નીકળી ગયા હોય, ક્ષેત્રફળની અંદર ઘટાડો કે વધારી ગયો હોય, કબજામાં ફેરફાર થયો હોય, નકશામાં ફેરફાર થયો હોય અને ગામની આકારણીમાં જો બદલાવ થયો હોય તો તમે આ સુધારી શકો છો. મિત્રો, આ હતી સંપૂર્ણ આજની માહિતી. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય કરવી ગુજરાત.